भाभी भाभी प्यारी भाभी, कान लगा कर जरा सुनो, प्यार से दो 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 अपना मीत भाभी का शो। તમારા લાઈફ પાર્ટનરે તમને ઓફિશિયલી ક્યારેય પ્રપોઝ કર્યા છે કે નહીં એ સવાલ જ્યારે મેં પૂછ્યો ત્યારે ભરી ભરીને આન્સર્સ આવ્યા અને મારી સાથે મારા ભાભી જોડાયા છે. તમારી બાજુથી કનેક્શન બહુ ક્લિયર છે. નહીં બોલો બોલો બોલો. અમે કોલેજમાં સાથે હતા ત્યારે અમે લોકો ચાલીને એક જગ્યા પર જતા હતા, તો રસ્તામાં એ મારો હાથ પકડીને ચાલતા હતા ત્યારે એમણે મને ખાલી ચાલતા ચાલતા એવું કીધું કે આઈ લવ યુ સો મચ. મેં કીધું કે આટલા તડકામાં આટલા અનરોમેન્ટિક રીતે તું મને આઈ લવ યુ કેમ છે. મેં કીધું કે આવા અનરોમેન્ટિક પ્રપોઝલ નો રિપ્લાય ના આપું. ત્યારે મેં એમને સજેસ્ટ કર્યું હતું કે તમે એક સારી રોમેન્ટિક રીતે મને પ્રપોઝ કરજો. એ પ્રપોઝલ મારું પતી ગયું, મેં કોઈ આન્સર પણ નહીં આપ્યો અને મારા મેરેજ પણ થઈ ગયા અને મારી બેબી પણ આવી ગઈ છે, પણ આજ સુધી એમણે મને પ્રપોઝ નથી કર્યું. તે મને કેવો લવ કરે છે ને એ જ મને નથી ખબર પડતી. અચ્છા, એટલે લવ ના પણ પ્રકાર આવે છે. હા, લવ ના પણ પ્રકાર આવે છે. એ મને કઈ પણ કયા વગર લવ કરે છે. કોઈ દિવસ એને મને એવું નથી કીધું આઈ લવ યુ. એકચ્યુઅલી હું એને મેસેજમાં એટલા બધા ઇનબોક્સ કરું છું કે લવ યુ સો મચ, આઈ લવ યુ, બર્થડે પર, વિશિંગ એનિવર્સરી પર હું એને લવ યુ કહું છું. પણ એ મારે એને કેવું પડે કે તું તો બોલ લવ યુ. ક્યારે પેલું આમ માથા પર બંદૂક મૂકીને બોલાવતો હોય લવ યુ ટુ, એવી રીતે લવ યુ ટુ, બસ એવું બોલે. 11 से 2 भाभी का शो अपने मीत के साथ.